નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, જે તમને પ્રાથમિક શાળામાંથી પેપર મળેલા છે તે બધા જ પેપરોનું સંપૂર્ણ સોલ્યુશન છે ને તે અમારી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે. તેમાં અમારા બધા જ વિડીયો અપલોડ થઈ ગયા છે. તો સિમ્પલ તમારે શું કરવાનું છે તે પેપર જોવા માટે, પહેલે યુટ્યુબમાં જવાનું છે, પછી તેમાં ડિજિટલ વિદ્યાલય 1 to 12 સર્ચ કરવાનું છે. એટલે તમને અમારી ચેનલ દેખાશે અને એ ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં જવાનું છે અને પ્લેલિસ્ટમાં જઈ તમે જે ધોરણમાં ભણતા હો એ ધોરણ તમારે સિલેક્ટ કરવાનું છે અને પછી તમારે જે વિષયનું પેપર લખવું હોય તે વિષય ઉપર ક્લિક કરવાનું છે, જેથી કરીને તમને અમારું જો પેપર છે તે મળી રહેશે. તો આજે વાત કરીએ ગણિતના પેપરની. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ધોરણ 6 ગણિતનું પેપર સોલ્યુશન, તેમાં ઓલરેડી આપણે એ અને બી વિભાગ જોઈ લીધા છે. હવે વાત કરીએ વિભાગ સીની, તે છે આપણા 3 ગુણના પ્રશ્ન, બરાબર. તો ચાલો પહેલો પ્રશ્ન આપણે વાત કરીએ. શું આપ્યું છે ભાઈ? તો કે સૂચના મુજબ દાખલા ગણો, એટલે એને જે મુજબ સૂચના આપી ને એ પ્રમાણે આપણે દાખલા ગણવાના થશે. હલો, એમાં આપણે જોઈએ 40મો ક્વેશ્ચન. શું છે ભાઈ? આ તો ભાઈ રવિભાઈ આવી ગયા છે. તો શું છે ભાઈ? તો કે રવિએ 10 કિલોગ્રામ 850 ગ્રામ બટાકામાંથી 2 કિગ્રા 300 ગ્રામ બટાકા મનુને આપ્યા. હવે રવિ પાસે રહેલા બટાકાનું વજન શોધો. ભાઈ કેટલા હતા ભાઈ બટાકા એની પાસે? તો કે 10 કિલોગ્રામ અને 850 ગ્રામ, તેમાંથી કેટલા આપ્યા એને? 2 કિલોગ્રામ અને 300 ગ્રામ, બરાબર. તો ચાલો 2 અને 300 આપણે બાદ કરીએ, તો 850માંથી 300 જશે તો વધશે આપણી પાસે 550, અને 10માંથી 2 જાય તો વધે આપણી પાસે 8, બરાબર. તો એનો મતલબ આમ રવિ પાસે હવે કેટલા ભાઈ બટેકા વધ્યા હશે? તો કે 8 કિગ્રા અને 550 ગ્રામ બટાકા રહેશે. થઈ ગયો પૂરો 40મો. હવે આપણે આગળ વધીએ 41મો. શું છે ભાઈ? તો કે 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. કેની છે ભાઈ? જોજો ભાઈ, પ્રાણી તમે નથી આવતા ને? હા ભાઈ આવો છો, કાં કાં મને ખબર છે તમે સામાજિક પ્રાણીમાં આવો છો. હાલો હવે આપણે દાખલામાં જોઈએ. શું છે ભાઈ? તો કે ગામ એ છે એમાં 60 છે, ગામ બીમાં 110 છે, ગામ સીમાં 85 છે, ગામ ડીમાં 40 છે અને ગામ ઈમાં 60 છે, બરાબર. તો એમાં તમારે શું કરવાનું છે કે 10 પ્રાણી હોય ને તો ત્યારે તમારે આવી રીતના આમ આપણે પેલે ચોકડી કરવાની અને એની માથે મીંડું કરવાનું, ચોકડી મીંડું આપણે રમતા ને, બરાબર, એને ભેગા કરી દેવાના છે, બરાબર. એ રીતના આપણે આલેખ તૈયાર કરવાનો છે, બરાબર. તો હાલો જોવો જોઈએ ભાઈ, આપણે માહિતી જોઈએ. જો ગામ એ ની માહિતી છે, બરાબર, ગામ બી છે, ગામ સી છે, ગામ ડી છે અને ગામ ઈ છે, બરાબર. આ 5-5ની માહિતી છે એ પ્રમાણે આપણે લખતા જાય, બરાબર. તો આપણે ખબર પડી જાય ભાઈ ગામ એમાં કેટલા હતા ભાઈ? તો કે 60. તો આપણે કેટલા લીટા કર્યા ભાઈ? આપણે કેટલા મીંડા કર્યા? 6. જો 1 2 3 4 5 6. પછી ગામ બીમાં કેટલા છે? 110. તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. જો ગામ સીમાં 85 છે, કેટલા છે? 85. હવે આપણી પાસે છે એ તો 10 વાળો છે, પણ આપણે ખબર છે 10ના અડધા કેટલા થાય? તો કે 5 થાય, એટલે આપણે 100 મૂકશી, અડધો, બરાબર. એટલે પહેલાં જો 8 મીંડા આખા અને છેલ્લું છે એ અડધો, બરાબર. આ જ રીતના તમે ડી અને ઈને તમારી જે મેળે છે એ તમે લખી નાખજો, બરાબર. આપણે આગળ વધીએ, વાત કરીએ 42મા પ્રશ્નની. તે શું આપણને આપેલું છે ભાઈ? તો કે એક ભોયતળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે, તેના પર 3 મીટર બાજુવાળી એક શેત્રંજી પાથરી છે, તો શેત્રંજી પાથરીયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. જોઈ લ્યો ભાઈ, આપણે આ ભોયતળિયું છે અને જે ક્રોસ માર્કવાળી દેખાય છે ને તમને વચ્ચે, એ શું છે? આપણી શેત્રંજી છે, બરાબર. તો હાલો ભોયતળિયાની લંબાઈ કેટલી છે ભાઈ? તો કે લંબાઈ છે 5, પછી પહોળાઈ છે 4 અને શેત્રંજી માટે કેટલી છે લંબાઈ? તો કે 3 છે, બરાબર. તો હાલો પહેલે આપણે શું કરીએ છીએ ભાઈ, કે શેત્રંજીનું આપણે ક્ષેત્રફળ ખબર છે અને ભોયતળિયાનું ખબર છે, તો એનો મતલબ ટોટલ જે આપણું ભોયતળિયું છે તેમાંથી હું શેત્રંજીનું જો ક્ષેત્રફળ બાદ કરી નાખું તો જે મારે ખાલી જગ્યા વધે છે એનું મને ક્ષેત્રફળ મળી જશે. તો આપણે વાત કરીએ પહેલે ભોયતળિયાના ક્ષેત્રફળની. તો હાલો ભોયતળિયાનું ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ? તો કે લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેટલું થશે ભાઈ? 5 × 4, 5 × 20 માઇનસ શેત્રંજી કેટલી છે ભાઈ? તો કે 3/3ની, તો 3 × 3, 3 × 9, તો 20માંથી 9 જાય તો 11. લે આ તો આવી ગયો આન્સર. આમ શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ છે એ 11 ચોરસ મીટર થશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો લખતા જાઓ ને સાથે સાથે, ભૂલી ન જતા હો,
મને ન ભૂલી જતા અને પેપર લખવાનું ભૂલી ન જતા. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, એક તમને વાત કહું કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ને ડિજિટલ વિદ્યાલય 1-12, તેમાં જે છે ને સારામાં સારી માહિતી, જે મોસ્ટ ટાઈમપી માહિતી હોય છે અથવા 1-12 લગતી કોઈ પણ માહિતી છે ને, એ બધી જ સાચી માહિતી તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. બરાબર, તો જો તમે ટેલિગ્રામ ચેનલ વાપરતા હો તો તેમાં તમે જોડાઈ શકો છો. અને બીજું કે આ તમે વિડીયો જુઓ તો વિડીયોમાં જે તમને ઓલો આપણો થમ્સઅપનું બટન દેખાય છે ને લાઇકનું, તો એ લાઇક કરવાનું ભૂલતા નહીં. એના ઉપર ક્લિક કરશો એટલે લાઇક થઈ જશે. બરાબર, અને તમને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે. બરાબર, બહાર નીકળી અને સબસ્ક્રાઇબ કરી લેજો પહેલે. હાલો હવે આપણે આગળ વધીએ. 43મા ક્વેશ્ચનમાં શું છે ભાઈ, તો કે ક્યાં ક્યાં સમીકરણનો ઉકેલ 10 છે. તો ભાઈ હાલો ભાઈ, પહેલે આપણે સમીકરણ આપ્યા છે 1, 2, 3. બરાબર, એ આપણે ગણીએ. તો પહેલો શું છે ભાઈ, પીના છેદમાં 2 વત્તા 55 બરાબર 60. તો વત્તા 55 ઓલી બાજુ જાય તો -55, તો 60માંથી 55 જાય તો 5. તો અને પી છે, પીના છેદમાં 2 છે, 2 ક્યાં છે ભાઈ, તો કે ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. તો 5 × 2 એટલે કેટલા થશે ભાઈ, તો કે 10. હાલો ભાઈ, પહેલામાં 10 આવી ગયો. બરાબર, 10 પછી આપણે આમાં બસ નથી કરવાનું. હાલો બીજો જોઈએ, 5p = 60. તો p બરાબર 60 ના છેદમાં 5, તો જો છેદ ઉડાડો તો 12 × 50 = 60. તો p બરાબર કેટલા આવી જશે ભાઈ, 12. જો આમાં 10 આવ્યો ભાઈ. હાલો હવે ત્રીજો જોઈએ, ત્રીજો શું છે ભાઈ આપણી પાસે, 100 - 3p = 70. તો જો +70 ઓલી બાજુ જાય તો -70, અને -3p ઓલી બાજુ જાય તો +3p. તો 100 માંથી 70 જાય તો 30. તો 3p = 30. તો પી બરાબર 30 ના છેદમાં 3, અને પી બરાબર આન્સર આવશે 10 × 3 = 30, એટલે 10 આન્સર આવી જશે. આમ છેલ્લે લખવાનું શું લખવાનું, આમ, એટલે આ કેરી વાળું આમ નથી હો ભાઈ, આપણે છેલ્લે લખીને એનું આમ છે કે આમ સમીકરણ 1 અને 3 ઉકેલ તમને 10 મળે છે, બીજામાં નથી મળતો. બરાબર, હાલો હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 44, તે શું આપણને આપેલો છે ભાઈ, તો કે સરિતાની હાલની ઉંમર કેટલી છે ભાઈ, 5 વર્ષ છે. બરાબર, કે વાય છે, વાય છે ભાઈ, જોવો જોવો હરખું, જોવો હરખું વાંચો તમે, સરિતાની હાલની ઉંમર 5 વર્ષ છે. તો 5 વર્ષ પછી અને 2 વર્ષ પહેલાંની ઉંમર કેટલી થશે, સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે, તો તેના દાદાની ઉંમર કેટલી થશે. જોવો ભાઈ, આ સરિતાના દાખલા છે ને આપણે ગણવા પડે છે. બરાબર, હાલો આપણે ગણી નાખીએ, શું કામ ભાઈ, તો કે આપણે માર્ક જોઈએ છે ને ભાઈ. હાલો ગણી નાખીએ, હાલો સરિતાની હાલની ઉંમર કેટલી છે, વાય, 5 વર્ષ પછી કેટલી આવશે ભાઈ, તો કે y = 5 વર્ષ. બરાબર, હવે 2 વર્ષ પહેલાં કેટલી થશે, તો કે y - 2 વર્ષ. હવે સરિતાના દાદાની ઉંમર, જો સરિતાની ઉંમર y છે અને તેના દાદાની ઉંમર કેટલી છે ભાઈ, તેના કરતાં 6 ગણી છે. કેટલા ગણી છે ભાઈ, 6 ગણી. તો એનો મતલબ 6 વાયને આપણે ગુણાવવો પડે. તો આન્સર કેટલો આવશે ભાઈ, તો કે દાદાની હાલની ઉંમર થશે 6y વર્ષ. થઈ ગયું. આગળ વધીએ 45મો ક્વેશ્ચન, કે 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી અને 3.2 સેન્ટીમીટર લંબાઈનો સી ડી રેખાખંડ આપેલ છે. રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડીની લંબાઈના તફાવત જેટલો માપનો એક્સ વાય રેખાખંડ આપેલો છે. તો આપણે એક્સ વાયનું માપ શોધવાનું છે. પહેલાં શું કરીએ ભાઈ, બંનેનો તફાવત એ બી માઇનસ સી ડી, તો 7.8 - 3.2, તો કેટલો આન્સર આવશે ભાઈ, તો કે 4.6 સેન્ટીમીટર આન્સર આવશે. હવે હવે શું કરવાનું છે ભાઈ, તો કે 4.6 સેન્ટીમીટર માપનો તમારે એક્સ વાય રેખાખંડ બનાવી નાખવાનો છે. તો એનો મતલબ આપણનો શું આવી જશે ભાઈ, 7.8 છે એ આપણનો શું આવી જશે ભાઈ, એ બીનું માપ મળી જશે. હવે શું કરવાનું છે, સી ડી કેટલું થશે ભાઈ, તો કે સી ડી તમને આપેલું છે 3.2. કેટલું આપેલું છે ભાઈ, 3.2. તો હવે જો તમે સંખ્યા રેખામાં મૂકો તો શું થઈ જશે ભાઈ, જો 7.8, 3.2 અને પછી મળી જશે તમને એક્સ વાય. તો એ તમારા બનાવવા માટે જો મુદ્દા શું આવશે ભાઈ રચનાના, એ આપણે જોઈએ. રચનાના મુદ્દા શું આવશે ભાઈ, તો કે પહેલે તમારે એ બી બરાબર 7.8 સેન્ટીમીટર અને સી ડી બરાબર 3.2 સેન્ટીમીટર દોરવાનું છે. બીજો મુદ્દો, રેખા એલ દોરો અને તેના ઉપર બિંદુ એક્સ લો, જો એક્સનું ટપકું કર્યું છે. પછી પરિકરની અણી, પરિકરની જે અણી આવે ને એને એક્સ ઉપર મૂકી અને એ બી બરાબર 7.8 સેન્ટીમીટર જેટલું અંતર લ્યો અને રેખા એલ ઉપર તમે ચાપ બનાવી દો. બનાવી દીધી. હવે છેદ બિંદુ છે એને શું નામ આપી દો, ઝેડ. શું આપી દો, ઝેડ. તો એનો મતલબ એક્સ ઝેડ બરાબર એ બી બરાબર કેટલું થશે ભાઈ,
તો કે 7.8 સેન્ટીમીટર થશે. હવે શું કરવાનું છે, હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. આગળનો મુદ્દો એટલે કે છેલ્લો મુદ્દો શું છે ભાઈ, છેલ્લો મુદ્દો આપણો કે પરિકરની અણી બે ઉપરથી મૂકી અને સીડી બરાબર 3.2 સેન્ટીમીટર જેટલું અંતર લઈ રેખા એલ પર ડાબી બાજુ ચાપ દોરો, જેથી છેદબિંદુ તમને શું મળશે, વાય. તો એનો મતલબ ઝેડ વાય બરાબર સીડી બરાબર 3.2 સેન્ટીમીટર. તો આ પ્રમાણે આપણને જે માગ્ય મુજબનો રેખાખંડ એક્સ વાય છે તે આપણો અહીંયા તૈયાર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે અહીંયા સેક્શન સી એટલે કે વિભાગ સી આપણો અહીંયા પૂરો થાય છે. બરાબર સમજાઈ ગયું ને, આખે આખો લખાઈ ગયું ને. સાથે સાથે જો તમારાથી ન લખાણો હોય તો ખાલી પોઝ કરી વિડીયોને તમે પાછો લખી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો જે રીતના ગણિતના આપણે ABCD ચારે ચાર વિભાગ મૂકેલા છે, તેવી જ રીતના ધોરણ 6ના બધા જ પેપર સોલ્યુશન છે ને તે તમને અમારી યુટ્યુબ ચેનલમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. બરાબર, અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો સૌને કહેજો, અને જો ન ગમ્યો હોય તો અમને કહેજો. તો મિત્રો, તમે જો અમારી ચેનલ સાથે ન જોડાણા હો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકોન ઉપર ક્લિક કરી લેજો, જેથી અમારા જેટલા પણ વિડીયો અપલોડ થાય તે બધાની નોટિફિકેશન છે એ સૌથી પહેલાં તમને મળતી રહે. તો મિત્રો, વેકેશનમાં મજા કરજો, આવજો. જય હિન્દ, જય ભારત.